દાંતા તાલુકામાં આવેલ ખરેડાથી વિરમવેરીનો રોડ સામાન્ય વરસાદી ઝાપટામાં પણ તૂટી ગયો છે. જો કે આ રોડ પરથી પસાર થતા લોકો જણાવી રહ્યા છે કે આ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે અને આ રોડની અંદર નબળી કામગીરી અને હલકી ગુણવત્તાનો માલ વાપરીને મોટો ભ્રષ્ટાચાર આચર્યાનો હોવાની આશંકા પ્રવર્તી રહી છે, જેમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. જ્યારે કે તંત્ર દ્વારા તપાસ કરાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વધુમાં દાંતા તાલુકાના લોકોએ કહ્યું હતું કે રોડ સાઈડની રેલિંગ પણ અમુક પિલર સાથે તૂટી ગઈ છે અને રોડ પર ઠેર ઠેર મોટા ભૂવાઓ પડ્યા હોવાથી રોડ ઉપર ખાડા અને કપચાના કારણે વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તેથી વહેલી તકે આ રોડ ફરીથી બનાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અત્રે મહત્વનું છે કે દાંતા તાલુકાના ખરેડાથી વિરમવેરીનો રોડ ઘણા વર્ષો બાદ બનાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તૂટી જતાં મોટું કૌભાંડ આચરાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. મારા વિરમવીરીથી જવા માટે રસ્તો છે એ વરસાદ પડ્યો, વરસાદથી વધારે વરસાદ પડ્યો છે એટલે આ રસ્તો બગડી ગયો છે. સરકાર હવે અને સરકાર કોડી મોગણે કરીએ છે. સરકાર કોડી ઘણા લોકો જોઈ છે એટલે બાપરા સાધન લઈને જોઈ છે ને ઘણા બીઆ છે. રસ્તો હા તૂટી ગયો છે એટલે રસ્તો બગડી ગયો છે. કોઈ સાધન વાળો કોઈ અટક બધા સાધન અટકાવી જોઈ છે ને સરકાર કોડી મોગણે કરીએ છે. કોઈ હા આપણે વિનંતી કરીએ છીએ સરકાર હોવે ને કોઈ આપણે રસ્તો બનાવતા આવી તો ઘણા સાધન આવી અને ઘણો અટકાઈ જાય છે. ખરેડાથી વિરમવીરી જતો રસ્તો પહેલા નહોતો અને એને બનાવવામાં આવ્યો હતો અને હવે રસ્તો તૂટી ગયો છે બરાબર. તો હું સરકારશ્રીને કહું છું કે અમે લોકો નહીં તો ધરેડાથી વિરમવીરી જઈ શકતા અને વિરમવીરીથી નથી ધરેડા આવી શકતા. તો આ રસ્તાને અમને રિપેરિંગ કરી આપો અને થતું કામ તમારાથી થાય તો અમને વ્યવસ્થિત રીતે કરી આપો. ખરેડાથી વિરમવીરી જવા માટે રસ્તો 1.5 વર્ષ પહેલે બન્યો હતો પણ આજે રસ્તો વરસાદના કારણે કાચું કામ હોવાથી તૂટી ગયો છે. અવર જવા માટે ખૂબ તકલીફ છે. સરકારને એવી વિનંતી છે કે અમારી રસ્તો સારો એવો બનાવે એવી નમ્ર મારી અરજ છે.